ગુરુ પૂર્ણિમાનો તહેવાર દર વર્ષે અષાઢ મહિનાની પૂર્ણિમા તિથિ પર ઉજવાય છે. આ દિવસે ગુરુની પૂજાનું વિશેષ મહત્વ હોય છે. ભારતમાં આ દિવસને ખૂબ શ્રદ્ધા ભાવથી ઉજવાય છે. ધાર્મિક શાસ્ત્રોમાં પણ ગુરુનું મહત્વ બતાવ્યું છે. ગુરુને ભગવાનથી પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે ગુરુ જ ભગવાન સુધી પહોંચવાનો રસ્તો બતાવે છે. ગુરુ વગર જ્ઞાનની કલ્પના પણ કરી શકાતી નથી. ગુરુની કૃપાથી બધું શક્ય બને છે. ગુરુ પૂર્ણિમાના દિવસે મહાભારતના રચિતા વ્યાસનો જન્મદિવસ ઉજવાય છે. ગુરુ પૂર્ણિમાના દિવસે કેટલાક વિશેષ ઉપાય કરવાથી તમને ઘણા ક્ષેત્રોમાં લાભ મળી શકે છે. આ ઉપાય નીચે મુજબ છે. આ દિવસે સવારે ઉઠીને સ્નાન કરો. ત્યારબાદ સ્વચ્છ સફેદ અથવા પીળા વસ્ત્ર ધારણ કરો. ગુરુની પ્રતિમા અથવા તેમના પ્રતીકને નમન કરો. ગુરુ દક્ષિણા તરીકે તેમને પીળા વસ્ત્રો અર્પિત કરો. તમારા ગુરુને પ્રાર્થના કરો કે તેઓ સદૈવ તમારી અજ્ઞાનતા અને અંધકાર દૂર કરે. જે લોકોનો ભાગ્યોદય નથી થઈ રહ્યો અને આર્થિક સ્થિતિ નથી સુધરી, તો આવા જાતકોએ ગુરુ પૂર્ણિમાના દિવસે ગરીબ લોકોને પીળા અનાજનું દાન કરવું જોઈએ અથવા પીળી મીઠાઈ પ્રસાદના રૂપમાં વહેંચવી જોઈએ. આવું કરવાથી તમારું ભાગ્ય ચમકી શકે છે. જે વિદ્યાર્થીઓને ભણવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અથવા ભણવાનું મન થતું નથી, તેવા લોકોએ ગુરુ પૂર્ણિમાના દિવસે ગીતાનો પાઠ કરવો જોઈએ અને ગાયની સેવા કરવી જોઈએ. આવું કરવાથી અભ્યાસમાં આવનારા બધા અવરોધો દૂર થઈ જશે. જે જાતકોના વૈવાહિક જીવનમાં મુશ્કેલી આવી રહી છે અથવા લગ્ન નથી થઈ રહ્યા, એવા જાતકોએ ગુરુકુની પૂર્ણિમાના દિવસે ગુરુ યંત્ર સ્થાપિત કરી તેમની પૂજા કરવી જોઈએ. આ ઉપાય તમને ઘણા ક્ષેત્રોમાં સફળતા પાવશે અને લગ્ન જીવન સાથે સંબંધિત બધી સમસ્યાનો અંત લાવશે. જ્ઞાન અને ભાગ્ય વૃદ્ધિ માટે આ મંત્રનો જાપ કરો. ઓમ ગ્રામ ગ્રીમ ગોમ સમ સર્વે નમઃ. ઓમ એમ શ્રી બૃહસ્પતિ નમઃ. ઓમ ગુમ ગુરવે નમઃ. ઓમ ગુમ બૃહસ્પતિ નમઃ. ઓમ ક્લીમ બૃહસ્પતિ નમઃ.